અત્યારે આ ઘરમાં મહેમાન હતી ત્યારે આટલા બધા પ્રોબ્લેમ નહોતા, પણ જ્યારથી આ આવી છે ત્યારથી આ બધું શરૂ થયું છે. તમે જુઓ, પહેલા ઉત્તરાયણમાં પ્રોબ્લેમ થયો, પછી કુળદેવીના મંદિરે ગયા ત્યાં પ્રોબ્લેમ થયો, મુંબઈમાં પૈસાની બેગ ખોવાઈ ગઈ. હમણાં બ્લડ પ્રેશરના કારણે કેટલા વખતે પપ્પાની તબિયત ફરી બગડી, અને આજે સવારે જુઓ તમારા માથા ઉપર પંખો પડ્યો, અને અત્યારે ધનરાજની તબિયત. આ બધી વાત સિવાય બે વાત તો હજી મેં તમને કરી જ નથી. આજે બપોરે કેટલી બાર સ્લીપ થઈ ગયો, ને માંડ માંડ બચ્યો. અરે એ તો પડ્યો ને, અને કિચનમાં આજે હું પણ દાઝી ગઈ. હા જુઓ, માન્યતા આવી ત્યારે એ વઘાર મૂક્યો, મારે માત્ર ને માત્ર વઘાર જોવાનું હતું. હું કઈ કરું, એ પેલા વઘાર સીધો મારા હાથ પર ઉડ્યો, અને હું તરત જ પાછળ ભાગી ગઈ, નહીં તો મારો ફેસ. થેન્ક ગોડ તો બચી ગઈ. હા, ઇમ્પોર્ટન્ટ એ છે કે જે કઈ બન્યું એ બધી વાતમાં માન્યતા કોમન છે. દરેક જગ્યાએ માન્યતા હતી ત્યારે જ આ બધું થયું. ડોક્ટરની વાત આપણે માનવી જોઈએ, કાં તો આપણા ઘરને નજર લાગી છે, કાં તો કશ્યપ પરિવારની નવી વહુ અક્ષુકની આ છે. અત્યારે જે સિચ્યુએશન છે હું એની વાત કરું છું. એવું કશું નથી હોતું, કાઢી નાખતા મનમાંથી આ બ્રહ્મચાર્યની. ફ્રેન્કલી સ્પીકિંગ મમ્મી, એ બધામાં હું પણ નથી માનતી, પણ એક પછી એક જે સિચ્યુએશન છે તમે જોશો તો તમને પણ લાગશે કે એ વાત ખોટી ન હોય. તમારી જ હાલત જુઓ મમ્મી, હું મેરેજ કરીને આવી ત્યારથી આજ સુધીમાં, આઈ મીન માન્યતા આ ઘરમાં મહેમાન બનીને આવી ત્યાં સુધીમાં આપણા ત્યાં એક પણ પ્રોબ્લેમ આવ્યો છે? મેં તો જોયું છે કે આજ પહેલા એવું ક્યારે બન્યું નહોતું કે તમારા માટે ડોક્ટર બોલાવ્યા હોય. એકવાર બન્યું છે, મમ્મીને ચક્કર આવ્યા હતા ને પડી ગયા હતા એ સમયે, પણ વાત તો એ જ હતી કે તે મમ્મીને સ્વીટ ખવડાવ્યા. યાદ કર, તારી જોબનો પહેલો દિવસ હતો અને તું મમ્મી માટે ગુગરા લાવી હતી. માસી, મને જોબ મળી ગઈ. પરફેક્ટ ટાઈમ છે, હથોડો મારવો જ જોઈએ. પપ્પા કે છે ને, ચેતતા નર સદા સુખી, હું પણ એ જ કહું છું. આપણે કોઈને પૂછી લઈએ, પૂછવામાં શું જાય છે. વેલ, ઘરની વાત છે, તમે લોકો જે કઈ નિર્ણય લો મને મંજૂર છે. ધનરાજ, ટેક કેર. Thank you.
ફાઇનલી હવે મારું ધાર્યું થશે અને માન્યતા આઈતી છું. કિલોમીટર પૂરા થઈ ગયા, હજુ પહોંચી નથી. ચાલવા કરતા પણ વધારે મહત્વનું છે રસ્તો કાઢવાનો. કયો રસ્તો? માન્યતા નામની પનોતીમાંથી કેવી રીતે છૂટવું એનું. શું તું પાણી એવું ના હોય, આ બધા વિચારો કાળ મનમાંથી. તું તને તો હું જ ખોટી લાગું છું. જ્યાં હોય ત્યાં કયું હશે? તને જે લાગે, પણ હવે મેં નક્કી કરી લીધું છે કે હવે તાત્કાલિક મારે આ મુશ્કેલીમાંથી છુટકારો જોઈએ છે ને હું એ મેળવીશ. તું જો, બીજું મારે કામ પણ શું છે? માન્યતાને આ ઘરમાંથી કાઢવાનું વિચારતી બંને હો? પોસિબલ છે? હેલો હેલો શાસ્ત્રીજી, હું ચાંદની કશ્યપ ફેમિલી, ચાંદની કશ્યપ. ધનરાજના મેરેજ વખતે કુંડળી જોવા માટે કામિની ફોઈએ તમારા શિષ્યને બોલાવ્યા હતા. અરે હા હા, ઓળખી ગયો બેન. હુકમ કરો, તમને મળવું છે. ક્યારે આવી શકું? કાલે તો સવારના હું થોડો બિઝી છું, પણ તો સવારે વહેલા આવી જાઓ. એક્ચ્યુઅલી અર્જન્ટ કામ છે. સેજ ફોડ પાડી શકો કે શું કામ છે? તો પછી તમે કાલે આવી જાઓ, રૂબરૂ વાત કરીએ. પછી અત્યારે જ કહી દો. ના, શું છે કે તમે કહો તો મારું મગજ એ દિશામાં કામ કરવા લાગે. સમજી ગયા? હા બેન, કાલ સવારે સૌથી પહેલા તમારે ત્યાં આવીશ. જય શ્રી કૃષ્ણ. ઠીક છે. કહે છે ને, ગુરુ કરતા શિષ્ય ચડિયાતા. ઘા વક્ર નથી, ઘા અને સંબંધ વકરે નહીં એ ખાસ જોતા રહેવું. એકદમ સાચી વાત, પણ કામ બંને પક્ષે થવું જોઈએ. સમજણ હોય એની પાસેથી વધારે અપેક્ષા રહે. દુનિયાનો નિયમ છે, માં વાલ કરે એને સૌ વેલ ના આપે. પાછી કામે લાગી છો. મેન્યુમાં આપણે જે ખાવું હોય એ અહીંયા બેસીને કહી દેવાનું, બસ એટલી જ છૂટ છે. બાકી હજુ તમારે આરામ કરવાનો છે. અરે નથી જરૂર મને એની, પડી પડી વધારે કંટાળું છું. જ્યારે જ્યારે હું ફ્રી હોઈશ ત્યારે તમારી પાસે આવી આવીને તમારો કંટાળો દૂર કરીશ. કેટલું કરીશ તું? થાય એ બધું. ઉભી રહે, હું જોઉં છું. જય શ્રી કૃષ્ણ પંડિતજી. પંડિતજી આવી ગયા છે. આવવાનું કોઈ ખાસ કારણ? મમ્મી મેં બોલાવ્યા છે, કાલે આપણે વાત થઈ એ બાબતમાં. નવા ઘરની બહાર તમે તમારી નવી વહુના થાપા નથી કરાવ્યા, બરાબર છે, પણ આ ઘરમાં કંઈક એવું છે જે ઠીક નથી, અને એના લીધે
તમને અણધારી ઉપાધિઓ આવ્યા કરે છે. અણધારી ઉપાધિ? હા, અણધારી એટલે ન ધારી હોય એવી. ધારો કે આ ટ્યુબલાઇટ છે, એ ગમે ત્યારે નીચે પડે એવું તમે માની લો. નહીં ને, પણ એ નીચે પડે અને એનાથી તમને ઈજા પણ થાય. હશે, પણ પંડિતજી આ ઘરમાં અમે જૂનું કશું નથી લાગે. ના, કંઈક છે, ચોક્કસ છે. એક મિનિટ, માન્યતાએ કુમકુમના પગલા કર્યા, એ કપડું કદાચ મમ્મી લાવ્યા હશે. હા, એ તો ઘરમાં જ હોય ને. હું એની જ વાત કરું છું. એ ક્યાં છે મમ્મી? મારા રૂમના કબાટમાં. અહીં આવ્યા પછી નુકસાન થયું? તમે એ કપડું હમણાં ને હમણાં લઈ જાઓ. એક પગલે મારી દીકરીએ લોહી નીકળતું હતું. ઉકારો સુધા એણે નહોતો કર્યો, ને હવે અમારે માન્યતાના ગૃહ પ્રવેશના પગલા. આજ છે કારણ. જાનની, આ શું કરે છે? ભાભી, જાનની, ભાભી, અરે તે ભાભી, જાનની નહીં. સાચવીને મમ્મી. શારદા માં
આના પગલા જ અપશકુનિયાર છે, બોળી નાખો એટલે છુટકારો થાય. ભાભી આવું તો ના બોલો ભાભી, પ્લીઝ. સાચું છે એ કહું છું, હવે સાચું બોલવું પડશે. ખોટી વાત, માન્યતાના કારણે આપણે શૈલજામાંથી છૂટ્યા. હું કહું છું બધે બધું શૈલજાના કારણે છે, એને લીધે જ આપણા ઘરની પરંપરા તૂટી છે. એની જ અસર છે અને એ જ અપશુકન લડે છે. મમ્મી તમે મારા પર બ્લેમ કરો છો? ના, તારી આંખો ખોલું છું. ચાંદનીબેનની વાત સાચી છે, તમારે સ્વીકારવું જોઈએ કે તમારી નવી વહુના પગલા ભારે છે. આપણે નાના શેઠના તમારે ત્યાં લગ્ન હતા ત્યારે કુંડળી એક વ્યક્તિની જોઈ અને લગ્ન બીજી વ્યક્તિ સાથે થયા, એટલે એનો દોષ તો લાગે જ ને. જગતમાં એવો કોઈ દોષ નથી જેનું નિરાકરણ ના હોય. એના ભાગરૂપે તો આપણે આ કપડું સળગાવીએ છીએ. તમે સમજો બેન, આ કપડું સળગાવવાથી કશું નથી થવાનું. પણ નવી વહુને ઘરમાંથી કાઢી તો ના મુકાય ને, એટલે જે સરળ રસ્તો છે એ અપનાવવો પડે. અને સાચી વાત કહું, આ પણ ઠીકડા મારવાની વાત છે. જો તમારે ઘરમાં શાંતિ જોઈતી હોય તો તમારે ગૃહ શાંતિનો પૂજન હવન અને નવગ્રહની શાંતિ કરાવવી જોઈએ. જેટલા ઝડપથી તમે આ કરાવશો એટલી ઝડપે તમને શાંતિ મળશે, નહીતર તકલીફો તમારી વધતી જ જશે. જય શ્રી કૃષ્ણ. તમે એવું વિચારો એ પણ બરાબર નથી. માન્યતા કોઈને નુકસાન કરે એ છે જ નહીં. અરે હું તો કહું છું કે માન્યતાના કારણે આપણા ઘરમાં કોઈ નેગેટિવિટી નથી આવતી, ઉલટું માન્યતાના કારણે આપણે બધા શૈલજામાંથી બચ્યા છીએ. જો શારદા ગૌરી તમે મારી વાત સમજો. અર્જન્ટ હતું. હા, મારે તમારા બંને સાથે વાત કરવી છે. ઠીક છે, પણ મારી એક વાત સમજી લેજે. મારે મન જેમ તું છે એમ જ માન્યતા પણ છે, બંને સરખા. વ્યવહારમાં પણ અને અંદર આવવાની બાબતમાં પણ. થેન્ક્સ. તમારે મન ભલે અમે બંને એક હોઈએ, પણ મમ્મી એક વાત ક્લિયર કરી દો, મારા અને માન્યતા વચ્ચે જમીન આસમાનનો ફરક છે. એ તારી ધારણા છે, જરા બીજાની નજરે પણ જોવાનું શરૂ કર. ઉધારની નજર શું કામની? જ્યારે ત્યારે તમારી અને મારી નજર અકબંધ છે. આંખ ખોલવા માટે કેટલીક વાર એ પણ જરૂરી હોય છે. માન્યતાને આંખથી દૂર કરું એટલે આંખો આપોઆપ ખુલી જશે. બીજાને જે દેખાય છે એ જોવા માટે તો એટલું તો કરો, તમારા હિતમાં છે મમ્મી. ચાંદની, હું સૌ સામાન્ય રીતે જ વાત કરું છું મમ્મી. મને આ ઘરની અને આ ઘરના એક એક વ્યક્તિની ચિંતા છે એટલે જ કહું છું. પપ્પા તમે તો મારી વાત સમજો, હપશુકન વધી રહ્યા છે, તકલીફો વધી રહી છે, આપણે પૂજા અને હવન કરાવવાના જ પડશે, એમાં ખોટું શું છે? કરવાના ત્યારે હોય જ્યારે માણસ દોષિત હોય. અને ચાંદની, તું આવું અપમાન કોઈનું અપમાન નથી. મને કશ્યપ પરિવારની ચિંતા છે એટલે જ હું કહું છું. પંડિતજીએ જે વિધિ કહી એ આપણે કરી લઈએ. અને પપ્પા ફાઇનલ નિર્ણય તમારો જ છે,
તમે જે નક્કી કરો એ અમને મંજૂર છે અને બીજાને પણ મંજૂર હશે. જો બધાનું એવું માનવું હોય તો આપણે રિપીટ કરાવીએ.